स्टैंडर्ड 12th, सब्जेक्ट स्टैट पार्ट 2, चैप्टर 5, विकलन रिप्रेजेंटेशन, उदाहरण 23, उदाहरण 23। तो रकम वांचू छू अहीं, जो fx बराबर x स्क्वायर छे अहीं आगळ, तो फरी वांचू छू, fx बराबर x नो वर्ग माइनस 4x होय तो x बराबर माइनस 1, x बराबर 0 અને x બરાબર 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું છે તે તમારે નક્કી કરવાનું છે। તો પહેલા તો સૌપ્રથમ તમારે શું કરવું પડશે કે આ fx છે ને તેનું વિકલન કરવું પડશે। તો અહીં લખું છું fx બરાબર x સ્ક્વેર માઇનસ 4x, તો પહેલાં આટલું લખી નાખવાનું, પછી એનું વિકલન કરવું હોય તો શું કરવાનું, તો કે એફ ડેશ એક્સ, એક્સ સ્ક્વેરમાં તમે જાણો છો અહીં કશું નહીં તો એક કહેવાય, તો બોલો એકને બે સાથે ગુણાકાર કરું તો બે એકુ બે, સાથે એક્સ, ઉપર બેમાંથી એક જાય તો એક, ઉપર એક લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી, એટલે 2x, એક્સ સ્ક્વેરનું વિકલન 2x થાય, અને માઇનસ 4x, તો માઇનસ 4x નું વિકલન કેટલું થાય, તો કે ઓનલી 4, તો 4 વિકલન થઈ ગયું, તો એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 4 આપણે થઈ ગયું। હવે આપણે શું કરવાનું કે વારાફરતી કિંમતો મૂકવાની, કે x બરાબર માઇનસ 1 હોય ત્યારે, x બરાબર 0 હોય ત્યારે, અને x બરાબર 3 હોય ત્યારે, તો કિંમતો મૂકવાની અને 0 સાથે સરખાવવાની છે। ચાલો લખું છું પહેલું કે x બરાબર આ 0 હોય ત્યારે, સોરી માઇનસ 1 હોય ત્યારે, x બરાબર માઇનસ 1 હોય ત્યારે, તો હોય ત્યારે પછી x બરાબર માઇનસ 1 આગળ, બરાબર શબ્દો ગમે તે લખીએ, x બરાબર માઇનસ 1 મૂકતા, બરાબર એવો શબ્દ લખી શકો તમે, x બરાબર માઇનસ 1 આગળ, તો f ડેશ x છે અહીં આગળ, f ડેશ x ની વેલ્યુ કેટલી છે, માઇનસ 1, અહીં માઇનસ 1 લખવાનું, બરાબર અહીં 2 ના 2, x ની જગ્યા પર તમારે કેટલા લખવાના, માઇનસ 1, માઇનસ 4 લખવાનું। તો બોલો અત્યારે હાલમાં તમે આની કિંમત તો તમે આરામથી શોધી શકશો અહીંયા આગળ, તો જો અને આમ લઈ લઉં છું, તો x બરાબર માઇનસ 1 આગળ, તો અહીંયા આગળ તમે ગણતરી કરતા કરતા 2 એકુ 2, તો 2 ને 1 સાથે ગુણાકાર કરું તો 2 એકુ 2, પણ આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે કેવા 2 આવશે, માઇનસ 2 આવશે, અને માઇનસ 4 છે, તો કેલ્સી પર તમારે કરવાનું માઇનસ 2 માઇનસ 4, એટલે કેટલા આવશે, માઇનસ 6। આ તમારો x બરાબર માઇનસ 1 આગળ જવાબ આવે છે, પણ હવે માઇનસ 6 આવે ને તો યાદ રાખો કે આ આગળ વિધેય વધતું છે કે ઘટતું છે, એવો ક્વેશ્ચન છે, જો ઘટતું છે કે વધતું છે એવો પ્રશ્ન છે, તો અહીં આગળ 0 ને સરખાવાના, આ 0 ને, તો હર હંમેશા એટલું યાદ રાખવાનું કે 0 ને સરખાવતા આ બેમાં મોટી રકમ કોણ છે, તો હું તમને કહું આ માઇનસ 6 છે અને આ 0 છે, બરાબર તમાં મોટી રકમ કોણ છે, કેટલીક વખત મને એવી ખબર છે, કારણ કે હું પણ ભણાવું છું, બરાબર ક્લાસીસ કરાવું છું 11-12 કોલેજ FISY TY, તો કેટલીક વાર કોલેજમાં આવ્યા પછી બી બાળકને એવી નથી ખબર પડતી કે આ લેસ દેન ને ગ્રેટર દેન, શબ્દ ખબર છે લેસ દેન ને ગ્રેટર દેન, લેસ દેન કે બાજુ પાડવાનું, ગ્રેટર દેન, તો કોઈને એવું ના થાય કે સાહેબ આટલું સમજાયું તમે, પણ હું સમજાવું છું, ધ્યાનથી સમજી જ લેજો, કે સમજો મારા બાળકને જ્યારે નાનો હતો ત્યારે ભણાવતો હતો ત્યારે હું શું કહેતો હતો કે બેટા મગર છે ને, મગર આ બે વચ્ચે મગર અહીં બેઠો છે, તો મગર હંમેશા એવું વિચારે છે કે હું મોટું મોટું ખાઉં, નાનું નથી ખાતો, બરાબર, તો એને એને ખ્યાલ જ નહોતો આવતો કે લેસ દેન ને ગ્રેટર દેનમાં ખ્યાલ નહોતો આવતો, તેને સમજાવવા માટે મેં એક પછી ઉદાહરણ નાના બાળકને નાની રીતના સમજાવાય, પછી મને એ ઉદાહરણ મોટા બાળકમાં બી કામ લાગ્યું, અને એ અત્યારે તમને સમજાવી રહ્યો છું, તો કે અહીં મગર બેઠો છે, હવે મગર શું કરે છે, મોટું ખાય છે, તો આ માઇનસ 6 અને 0 માં મોટું કોણ, એટલીસ્ટ એ તો ખબર હશે કે મોટું કોણ છે, તો કે 0, માઇનસ વાળી રકમ હંમેશા નાની હોય, એટલે 0 રકમ મોટી છે, તો મગર અહીં બેઠો છે, મગર જ્યારે ખાવું હશે ને ત્યારે મોટી રકમ ખાય છે, તો આમ મોડું કરશે, અને મોડું જ્યારે આમ કરશે ત્યારે શું કરશે, ખોલશે, આમ મોડું આમ ખોલે તો મોડું ખોલવા માટે આમ એ કરશે, મોડું ખોલે તો આમ થાય ને નિશાન,
મોઢું ખોલે તો જો આ જીરો મોટા છે, મગર એ તરફનો ફરશે, અને એ તરફનો ફરશે ને એટલે આમ મોઢું ખોલશે એટલે આમ થઈ જશે. એટલે જે રકમ મોટી છે ને મગર એ તરફનો ફરે અને મોઢું આમ ખોલી નાખે એટલે આમ મોઢું મોટું કરે એટલે આ લેસ ધેન થઈ ગયું. એટલે કેટલીક વાર લેસ ધેન પાડવું કે ગ્રેટર ધેન પાડવું એના નાદમાં કેટલીક વખત તકલીફ પડતી હોય છે, તો યાદ રાખવાનું કે મગર મોટું મોટું ખાય છે, જે બાજુ રકમ મોટી એ બાજુ મગર ફરશે ને પછી મોઢું ખોલી નાખશે, બરાબર? તો લેસ ધેન ને ગ્રેટર ધેન થઈ ગયું, બરાબર છે? તો યાદ રાખો કે લેસ ધેન હોય ને તો ઘટતું વિધેય છે એવું લખાય. અહીંયા આગળ લખી દઉં છું કે એક્સ બરાબર -1 આગળ ઘટતું વિધેય છે. ચલો x બરાબર -1 આગળ ઘટતું વિધેય છે એ તો આપણને ખબર પડી ગઈ. ચલો x બરાબર -1 નું પૂરું થયું, હવે x બરાબર 0 આગળ, તો કિંમત તો આમ જ મૂકવાની છે, તો x બરાબર 0 આગળ એવું લખી દઉં છું. x બરાબર 0 આગળ. ચલો તો અત્યારે હાલમાં અહીં આગળ f ડેશ x બરાબર 2x -4 છે રકમ. f ડેશ x બરાબર f ડેશ x બરાબર 2x -4 અહીંયા લખું છું 2x -4. તો હવે આપણે કેટલા મૂકવાના છે? 0 મૂકવાના છે, તો હું 0 મૂકી દઉં. તો ચાલો 2 એક્સ ની વેલ્યુ 0 -4. બોલો આ બે ને 0 સાથે ગુણાકાર કરું તો 0 આવશે -4. 0 માંથી -4 કરશો તો કેટલા આવશે? -4 જ જવાબ આવે. અહીંયા અહીંયા પણ તમને ખ્યાલ આવી જશે કે જો અહીં ખાલી કદાચ એક લખવું હોય તો અહીં જે એક્સ ની જગ્યાએ 0 મૂક્યા છે એવું કહી શકીએ. તો આ -4 છે, કોની સાથે સરખાવવાનો? વધતું વિધેય કે ઘટતું વિધેય જોવું હોય તો 0 સાથે સરખાવવાનો. ચાલો આ બેમાં મોટું કોણ? તો કે 0. અહીંયા મગર બેઠો છે તો આમનો ફરશે અને મોઢું ખોલશે. જો આ લેસ દેન, લેસ દેન એટલે ઘટતું વિધેય. તો લખી દેવાનું આપણે નીચે વાક્ય કે એક્સ બરાબર 0 આગળ ઘટતું વિધેય છે. ચાલો પછી એ જ રીતના આપણને ક્વેશ્ચનમાં આગળ શું કીધું છે? એક્સ બરાબર 3 આગળ. તો એક્સ બરાબર 3 આગળ આપણે લખવાનું, તો અહીં લખી દઉં છું એક્સ બરાબર 3 આગળ. તો અહીં જે કિંમત છે તે હું પહેલા લખી દઉં છું. f ડેશ x બરાબર 2x -4. જોઈ લો f ડેશ x બરાબર 2x -4. હવે આ ખાલી વેલ્યુ એની જે છે કિંમત આપણે મૂકી દેવાની છે. તો જો x ની જગ્યા પર 3 મૂકવાના, તો જો f ડેશ અહીં 3, આ 2, x ની જગ્યા પર 3 -4. બોલો 2 તારી 6 -4, 6 માંથી 4 જાય તો કેટલા? 2. મેં તમને સ્પષ્ટ કીધું વધતું વિધેય કે ઘટતું વિધેય કોની સાથે સરખાવવાનું? તો કે 0 સાથે. વચ્ચે મગર તો બેઠો જ છે. હવે મને કહો 2 ને 0 માં મોટું કોણ? તો કે 2. તો મગર આમ ફરશે ને મોડું જો આમ ખોલ નાખશે એટલે આમ થઈ જશે એક્ચ્યુઅલમાં આમ, બરાબર? તો આમ મોડું ખોલીને આમ કરી દેશે એટલે પાંખિયું મોટ આમ ખોલ નાખવાનું મોડું એટલે 2 મોટા છે, બરાબર? તો તમને ખ્યાલ આવી રહ્યો હશે. તો યાદ રાખો ગ્રેટર દેન છે એટલે એમાં વધતું વિધેય કહેવાય. અહીંયા આગળ લખવાનું કે x બરાબર 3 આગળ વધતું વિધેય છે. તો તમને ખબર પડી જ ગઈ હશે વધતું વિધેય અને ઘટતા વિધેયના સમ્સની અંદર, દાખલાની અંદર કેવી રીતના ગણાય છે. તો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. તો વિડીયો તમે જોયો છે બદલ થેન્ક યુ વેરી મચ.